गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजामा। धोरण 8 ની અંદર આપણે 5 પાઠ પૂર્ણ કરી લીધા છે। 6ઠો પાઠ આજે ચાલુ કરવાનો છે। મને ખ્યાલ છે મે તમને કહ્યું હતું કે 5 પાઠ પૂર્ણ થઈ જાય પછી હું તમને અસાઇનમેન્ટ આપવાનો છું। મિત્રો, અસાઇનમેન્ટ તમને આવશે જ, પરંતુ સાથે સાથે કોર્સ છે એ આગળ વધારવો પણ ખૂબ જ જરૂરી છે। તો હવે અહીંયા જે પાઠ છે એની વાત કરીએ। પાઠ છે વિજ્ઞાન 8મો ધોરણ પ્રકરણ 6, નામ છે દહન અને જ્યોત। તો મિત્રો, આ પ્રકરણમાં લેક્ચર નંબર 24માં આપણે શું ભણવાના છે એની વાત કરીએ। તો આજના લેક્ચરની અંદર આપણે આ પાઠમાં આવતા પારિભાષિક શબ્દો વિશે ચર્ચા કરીશું। મિત્રો, પારિભાષિક શબ્દો એટલે શું? એ તમને ખ્યાલ જ છે કે પાઠની અંદર એવા શબ્દો કે થોડા અઘરા લાગતા હોય, સમજવાની જરૂર લાગતી હોય, એ બધા શબ્દો છે એ હું તમને પહેલા શીખવાડી દઉં છું, જેથી પાઠ દરમિયાન હું આ શબ્દોનો ઉપયોગ કરું તો તમને એ ખ્યાલ આવે કે હું શેની વિશે વાત કરી રહ્યો છું। તો સૌ પ્રથમ પારિભાષિક શબ્દોથી શરૂઆત કરીએ। પહેલો પારિભાષિક શબ્દ નંબર 1, એસિડ વર્ષા। મિત્રો, એસિડ વર્ષા કોને કહેવામાં આવે છે? તો સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2, કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2, એવી રીતે સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2, અને નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે NO, નાઇટ્રોજન અને ઓક્સાઇડ એટલે માત્ર O, એનો જેવા પ્રદૂષકો, આ બંને પ્રદૂષક વાયુઓ છે, સલ્ફર ડાયોક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ, એ પ્રદૂષકો વરસાદના પાણી સાથે ભળીને એસિડ બનાવે છે। મિત્રો, સલ્ફર અને નાઇટ્રોજન એ એસિડ બનાવવા માટે વપરાય છે। સલ્ફરમાંથી તો ઘણા બધા એસિડ્સ બને છે, H2SO4 સલ્ફ્યુરિક એસિડ જે એસિડનો રાજા કહેવાય છે, બરાબર। તો સલ્ફર ડાયોક્સાઇડ પણ એસિડ છે અને નાઇટ્રોજન ઓક્સાઇડ છે એ પણ એસિડ કરતા છે। તો વરસાદના પાણી સાથે આ ભળીને જે પ્રવાહી એસિડ છે એ બનાવે છે અને આવા વરસાદને કહેવાય એસિડ વરસા। મિત્રો, એસિડ વરસા એટલે બહુ જલદ ના હોય, પરંતુ જે સિટી છે ખૂબ જ પ્રદૂષિત સિટી છે, ગુજરાતમાં સૌથી વધારે પ્રદૂષિત સિટી હોય તો એ કેમિકલ યુક્ત જેની હવા હોય અંકલેશ્વર, તો ત્યાં આવી એસિડ વરસા થઈ શકે, કારણ કે તેના પ્રદૂષકો હવામાં પડે, હવામાંથી ડાયરેક્ટલી શું થાય એ હવાના પાણી સાથે બેનું મિલન થાય અને જે વરસાદનું પાણી છે એસિડ યુક્ત બની જાય, જેનાથી જમીનમાં પાક ઉગવામાં ખૂબ જ મુશ્કેલી પડે। એસિડિક જમીન થઈ જાય તો પાક ઉગવામાં ખૂબ જ ફળદ્રુપ જમીન ના આવે અને માણસને ચામડીમાં ધીરે ધીરે અસર થાય। એસિડ વર્ષ આપણી પર પડે તો બળીને જવાય, પરંતુ જે ચામડીમાં છે અમુક ટાઈપના રોગ પણ થઈ જાય। તો એસિડ વર્ષા બહુ ગંભીર મુદ્દો છે, મિત્રો ધ્યાન રાખજો। નેક્સ્ટ, કેલરી મૂલ્ય। કેલરી મૂલ્ય 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી, સંપૂર્ણ દહન એટલે પૂરેપૂરો બળી જાય, 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને, બળતણનું દહન કરો અને જેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તે બળતણનું કેલરી મૂલ્ય કહે છે, તેને તે બળતણનો કેલરી મૂલ્ય કહે છે। મિત્રો, તો એસિડ વર્ષા અને કેલરી મૂલ્ય બંને ક્લિયર છે, ઠીક છે। હવે આગળ વધીએ। દહન રાસાયણિક પ્રક્રિયા જે દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે। મિત્રો, દહનની પ્રક્રિયા છે એ ખૂબ જ જરૂરી છે। દહનની પ્રક્રિયા બળતણ, માત્ર આપણે માની લ્યો કે લાકડું બાળીએ છીએ, લાકડું બળે છે કઈ રીતે? ઓક્સિજનથી। નાના ધોરણમાં તમને પ્રયોગ આવતા, કોઈ અગરબત્તીને સળગાવો અને એને કાચથી, કાચના પ્યાલાથી બંધ કરી દો, એને હવા ના મળે, થોડી વારમાં એ ઓટોમેટિક બુઝાઈ જશે, ઠરી જશે। શું કામ? કારણ કે દહન થવા માટે ઓક્સિજન વાયુ ખૂબ જ જરૂરી છે। ઓક્સિજન વાયુ દહન માટે અતિશય આવશ્યક છે અને આ આવશ્યક વાયુ જો બળતણને ના મળે તો એ દહન પામે નહીં અને તે ઠરી જાય, બરાબર। તો દહન એટલે શું? ફરીથી રાસાયણિક પ્રક્રિયા છે કે જે દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે।
दहन कोई पण वस्तु ने आपणे बाळीए तो ऊर्जा प्रकाश उत्पन्न थाय छे बराबर। आपणे लाकडो बाळीए तो एमांथी शियाळो होय तो शियाळामां आपणने एमांथी गरमी मळे एने ऊर्जा कहेवाय, उष्मा ऊर्जा मळे प्रकाश ऊर्जा पण मळे। नेक्स्ट वन नाबुदी, वन एटले जंगल अने नाबुदी एटले के साव निकळी जवुं। बढ़तन माटे मोटा पाये वृक्षों कापवानी क्रिया ने वन नाबुदी कहेवाय। मित्रों बढ़तन माटे आपणे लाकड़ा में उपयोग करीए ए वात साचे, परंतु जे स्पीडे जे झड़पे आपणे लाकड़ा कापी रह्या छीए हवे तो बढ़तन माटे नहीं, स्पेशियली फर्निचर बनावा माटे विविध उपयोग माटे जे लाकड़ानो आपणे अविचारी रीते नाबूदी करी रह्या छे, कटिंग करी रह्या छे, ए खूब ज भयानक छे मित्रों। भविष्यमां आपणने अमुक जातनी वनस्पति जोवा ज नहीं मळे बराबर। तो वन नाबूदी एटले बढ़तन माटे मोटा पाये वृक्षो कापवानी क्रियाने कहेवाय वन नाबूदी। नेक्स्ट विस्फोट, विस्फोट विषे तमे घणी बधी माहिती धरावता हशो, परंतु अहींया વિજ્ઞાનની દ્રષ્ટિએ જે પ્રક્રિયા દરમિયાન મોટા જથ્થામાં ઉદ્ભવતા વાયુનો પ્રસરણ થાય, જે પ્રક્રિયા દરમિયાન મોટા પાયે વાયુનો ઉદ્ભવ થાય અને એનું પ્રસરણ થાય અને આ પ્રસાર પ્રકાશ ઉષ્મા અને અવાજ સ્વરૂપે પ્રગટ થાય, અને આ પ્રસાર પ્રકાશ ઉષ્મા અને અવાજ સ્વરૂપે પ્રગટ થાય આ પ્રક્રિયાને વિસ્ફોટ કહેવાય। મિત્રો વિસ્ફોટ ખરેખર શું છે? કે વિસ્ફોટક પદાર્થ છે એને તમે બાળો એટલે એના પરમાણુ છે એકબીજા સાથે પ્રક્રિયા કરે અને મોટા જેની સાઈઝ હોય એના કરતા વાયુ છે એની અંદર વધી જાય, અને વાયુ છે એને નીકળવા માટે કોઈ માર્ગ જોઈએ તો એ માર્ગ મેળવવા માટે એ અલગ અલગ જગ્યાએથી ફાટી નીકળે એને વિસ્ફોટ કહેવાય। દિવાળીની અંદર આપણે જેમ મોટા બોમ્બ લઈએ બરાબર, એમાં વિસ્ફોટ વધારે પ્રમાણમાં થાય, અવાજ એ નીકળે, પ્રકાશ એટલો થાય બરાબર, અવાજ પ્રકાશ અને ઉષ્મા પણ એટલો ઉત્પન્ન થાય છે। આજકાલની જે લડાઈઓ છે પહેલાની લડાઈઓ તલવારથી ભાલાથી લડવામાં આવતી, હવેની લડાઈઓ તો પરમાણુ બમથી લડાય છે મિત્રો। કોઈ દેશ ઉપર પરમાણુ બમ પડે એટલે એનો શું હાલ થાય, એ હિરોશિમા અને નાગાસાકી એ બે જાપાનના શહેર છે, અમેરિકા એની ઉપર બમ ફેંક્યો તો આજદી સુધી હજુ સુધી ત્યાં ખોળકાપણવાળા બાળકોનો જન્મ થાય છે, કેન્સર યુક્ત બાળકો પણ હોય છે, આટલા ખતરનાક વિસ્ફોટ પણ હોય છે। નેક્સ્ટ જીવંત, દહન દરમિયાન પદાર્થનું બાષ્પીભવન થતું હોય તો પદાર્થ જીવંત આપે છે। દહન દરમિયાન પદાર્થનું બાષ્પીભવન થતું હોય, મિત્રો મીણબત્તી છે એ પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ પામે છે અને અમુક છે એ સંપૂર્ણ રીતે દહન પામતી નથી, જીવંત આપે છે એટલે કે તે પ્રકાશ આપે છે। દહન દરમિયાન પદાર્થનું બાષ્પીભવન થતું હોય તો પદાર્થ જ્યોત આપે છે તેમ કહેવાય। અગ્નિશામક, આગને કાબુમાં લેવા માટે વપરાય છે। ઘણી બધી જાતના અગ્નિશામક, શામક એટલે શાંત કરવું, અગ્નિશામક આગને મળતી હવાનો પુરવઠો બંધ કરી બળતણનું તાપમાન નીચે લાવવાનું કાર્ય કરે છે। મિત્રો પાણી છે સારામાં સારો અગ્નિશામક છે, પરંતુ જ્યારે ઇલેક્ટ્રિકની આગ લઈ ગઈ હોય ત્યારે શું કરવાનું? ત્યારે મોટા લાલ કલરના ગેસના બાટલા આવે છે એ તમે ડાયરેક્ટલી શું કરી શકો, ઇલેક્ટ્રિકના બોર્ડ ઉપર તમે એમાં છંટકાવ કરી શકો, જેનાથી કોઈ પણ જાતનું નુકસાન નથી થતું, કોઈ માણસને ઈજા થતી નથી અને આગ બુઝાઈ જાય છે। ચલો નેક્સ્ટ, હવે અહીંયા સાત સુધી જો તમને સમજાઈ ગયું હોય તો પછી આપણે આગળ વધીએ મિત્રો। જે સાત પારિભાષિક શબ્દો છે એના પછી હવે આપણે આગળ વધીએ છીએ આઠમો પારિભાષિક શબ્દ જેને આપણે કહીએ છીએ બળતણ। શું કહીએ છીએ મિત્રો? બળતણ। તો પદાર્થો કે જે દહન પામી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે તેમને બળતણ કહેવાય। પદાર્થો કે જે દહન પામી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે તેમને બળતણ કહેવાય। બળતણ વિવિધ જાતના છે તો તમને ખ્યાલ છે, આના પહેલાના પાઠમાં ભણી ગયા, કોલસો પેટ્રોલિયમ લાકડું છાણા વિવિધ જાતના બળતણો છે મિત્રો, જે ઘણી રીતે ઉપયોગમાં આવે છે। એન્જિનની અંદર બળતણ તરીકે ઉપયોગ શેનો થાય? કેરોસીન, ડીઝલ, પેટ્રોલ વગેરે
स्टोव नी अंदर केरोसिन वापरे बर्तन तरीके प्योर केरोसिन छे 100% प्योर केरोसिन एसे में वापरे जेट प्लेन ना इंजन में बर्तन तरीके पछी जे बर्तन की क्षमता कैलोरी मूल्य में दर्शावामां आवे छे जे पहले आपणे भणी गया बर्तन की क्षमता कैलोरी मूल्य में दर्शावे छे एक किलोग्राम बर्तन ना संपूर्ण दहन थी एक किलोग्राम बर्तन ना संपूर्ण दहन थी उत्पन्न थती उष्माना जत्था ने तेनो कैलोरी मूल्य कहे छे उत्पन्न थती उष्माना जत्था ने तेनो कहेवाय कैलोरी मूल्य जे आपणे पहले ज भणी गया छे मित्रो एना पछी छे ग्लोबल वोर्मिंग આ મારો એક ફેવરેટ શબ્દ છે ગ્લોબલ વોર્મિંગ શું કામ કારણ કે આપણે ઘણા બધા પિક્ચર્સ જોઈ છે અને હું પણ જોઉં છું બરાબર સુલતાન પિક્ચર જોઈ હોય તમે તો એની અંદર ફર્સ્ટ ટાઈમ જ્યારે સુલતાન છે એ રિંગમાં જાય છે ત્યારે ચારે બાજુ જોઈ કે છે અરે ભૈયા યે ક્યા હૈ સુલતાન આન્સર આપે સલમાન ખાન અરે ઇસે કહેતે હૈ ગ્લોબલ વોર્મિંગ સાંભળો હશે જો ના જોઈ હોય તો જોઈ લેજો सलमान बहुत स्पष्ट रीते कहे अरे भैया ये क्या है इसे कहते हैं ग्लोबल वार्मिंग एनो अर्थ शू थे तमने समझे जो मित्र बढ़तरना दहन थी पृथ्वी ना वातावरण में तापमान में थता वधारा ने ग्लोबल वार्मिंग कहे समझाणो मित्र जारे एमे जो तापमान में वधारो थाय एटले के जे अवाज में वधारो थातो तो एक फेवरेट होय एक ना फेवरेट होय फेवरेट आवे त्यारे खूब बूमा बूम थाय एनी वात छे બળતણના દહનથી પૃથ્વીના વાતાવરણના તાપમાનમાં થતા વધારાને ગ્લોબલ વોર્મિંગ કહે છે ગ્લોબલ એટલે કે વૈશ્વિક ગ્લોબલ એટલે આખા વિશ્વની વૈશ્વિક વોર્મિંગ એટલે કે ગરમી આખા વિશ્વની ગરમીમાં કે વિશ્વના તાપમાનમાં વધારો થાય છે એને કહેવાય ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગથી ઘણા નુકસાન છે પાટની અંદર આવશે ગ્લોબલ વોર્મિંગથી જે ધ્રુવ પ્રદેશો છે પૃથ્વીના એના બરફ પીગળીને પાણી બને છે અને પાણી છે એને લીધે દરિયાની સપાટી ઊંચી આવે છે એને લીધે પૂર જેવી કુદરતી આફત પણ આવી શકે છે પછી આદર્શ બળતણ કોને કહેવાય મિત્રો તો જુઓ જરૂરિયાત પ્રમાણે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતો આપણી જે જરૂરિયાત છે કે આટલી ઉષ્મા આપણે જોઈએ છે એટલી ઉષ્મા ઉત્પન્ન કરતો અને કોઈ જ અનિચ્છનીય પદાર્થોનો અવશેષ છોડતો ના હોય કોઈ પણ જાતનો અવશેષ જ ના છોડતો હોય અનિચ્છનીય કે જેનો નિકાલ જ ના થાય એવા બળતણને કહેવાય આદર્શ બળતણ આદર્શ બળતણો બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે મિત્રો બહુ ઓછો પ્રદૂષણ કરે કોઈ પણ પદાર્થ બળે દહન થાય અને પ્રદૂષણ ના થાય એવું બનતું જ નથી પરંતુ આપણે એવા પદાર્થો એવા બળતણો વાપરી છે કે ઓછામાં ઓછો પ્રદૂષણ કરે સમજાણો એને કહેવાય આદર્શ બળતણ જ્વલન બિંદુ નીચામાં નીચું તાપમાન કે જે તાપમાને પદાર્થ સળગે છે નીચામાં નીચું તાપમાન કે જે પદાર્થ એ તાપમાને સળગે છે તેને તેનું જ્વલન બિંદુ કહેવાય મિનિમમ આટલા તાપમાને સળગી ઉઠશે અને પછી તો સળગશે જ તો જે તાપમાને જે બિંદુએ તે સળગવાની શરૂઆત કરે તેને કહેવાય જ્વલન બિંદુ અને લાસ્ટ જ્વલનશીલ પદાર્થો પદાર્થો કે જેમનો જ્વલન બિંદુ નીચો હોય અને સરળતાથી જ્યોત સાથે સળગે તે પદાર્થોને કહેવાય જ્વલનશીલ પદાર્થો જેનું જ્વલન બિંદુ કેવું હોય મિત્રો નીચો હોય અને સરળતાથી જ્યોત સાથે સળગે તેવા પદાર્થોને કહેવાય જ્વલનશીલ પદાર્થો તો મિત્રો આજે મેં તમને 13 પારિભાષિક શબ્દો કરાવેલા છે આ પારિભાષિક શબ્દો તમને પાઠની અંદર ખૂબ જ ઉપયોગી થશે અને આ ઉપયોગી પારિભાષિક શબ્દો છે એનો તમે પાઠ સમજવામાં ખૂબ જ સારી રીતે ઉપયોગ કરશો તો આજના હોમવર્કની અંદર તમને ખ્યાલ જ છે જે મેં તમને 13 પારિભાષિક શબ્દો કરાવેલા છે એ પારિભાષિક શબ્દો તમારે ક્લાસવર્કની બુકમાં એકવાર હોમવર્કની બુકમાં એકવાર ટોટલ કેટલી વાર બે વાર લખવાના છે બોર્ડ ઉપર લખવાની જરૂર મને નથી લાગતી હવે તો તમે બધા મોટા થઈ ગયા એટલે તમને હવે હોમવર્ક યાદ રહેશે તો મિત્રો આજના વિડીયોમાં ક્લાસ વર્ક અને હોમવર્ક બંનેમાં 13 પારિભાષિક શબ્દો એક એક વાર એટલે ટોટલ બે વાર લખવાના છે ઠીક છે તો હવે મિત્રો આવતા નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાર સુધી ઘરે રહો સુરક્ષિત રહો હોમવર્ક કરતા રહો બરાબર છે અને ખાસ જે મિત્રો છે હોમવર્ક નથી કરતા
બરાબર આગળ જતા ખૂબ જ નુકસાની છે એવું ના બને એટલા માટે એક સારી સલાહ છે વાલીશ્રીએ પણ પોતાના બાળક પર ધ્યાન આપવાની જરૂર છે તો હવે આવતા નેક્સ્ટ વિડિયોમાં મળીશું મિત્રો થેન્ક યુ